આજે આપણે ઓપરેટિંગ સિસ્ટમ વિશે માહિતી મેળવીશું. ઓપરેટિંગ સિસ્ટમ એક સિસ્ટમ સોફ્ટવેર છે. તે યુઝર અને યુઝર એટલે કે આપણે અને કમ્પ્યુટર હાર્ડવેર એટલે કે કમ્પ્યુટરની ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ, સીપીયુ વગેરે હાર્ડવેર વચ્ચે વાતચીત એટલે કે કમ્યુનિકેશન માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. તેથી તેને આપણે યુઝર અને કમ્પ્યુટર વચ્ચેનું ઇન્ટરફેસ પણ કહીએ છીએ. કમ્પ્યુટર ચાલુ કર્યા પછી જ્યાં સુધી ઓપરેટિંગ સિસ્ટમ લોડ ન થઈ જાય ત્યાં સુધી આપણે કોઈ પણ કાર્ય કરી શકતા નથી. તમે અહીં જોઈ શકો છો કે આ યુઝર માટે છે, બરાબર. યુઝર છે એ કમ્યુનિકેશન કરશે જ્યારે હાર્ડવેર સાથે, તો વચ્ચે ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ કમ્યુનિકેશન થશે. તેટલા માટે આપણે ઓપરેટિંગ સિસ્ટમને ઇન્ટરફેસ કહીએ છીએ. ટાસ્ક ઓફ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમના કાર્યો આ મુજબ છે. પહેલું કાર્ય છે ડિસ્ક એન્ડ ફાઇલ મેનેજમેન્ટ. વિવિધ પ્રકારની ફાઇલ ડિસ્કમાં વ્યવસ્થિત રીતે ગોઠવાય છે તથા અપડેટ થાય છે કે નહીં તે ચેક કરવાનું કામ ઓપરેટિંગ સિસ્ટમનું છે. વિવિધ પ્રકારની ફાઇલ એટલે કે ઓડિયો ફાઇલ, વિડીયો ફાઇલ, ડોક્યુમેન્ટ ફાઇલ, પીડીએફ ફાઇલ, આ બધી ટાઈપની ફાઇલ છે તે હાર્ડ ડિસ્કમાં વ્યવસ્થિત રીતે ગોઠવાય છે અને અપડેટ એટલે કે એમાં જ્યારે હું ચેન્જ કરું ત્યારે ચેન્જ થાય છે કે નહીં તે ચેક કરવાનું કામ પણ ઓપરેટિંગ સિસ્ટમનું છે. બીજું, ફાઇલને રીનેમ. રીનેમ એટલે ફાઇલનું નામ બદલવું. શોર્ટ એટલે કે ફાઇલ્સ જે છે એક ફોલ્ડરમાં તો એને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવી. પ્રોટેક્ટ એટલે કે સિક્યોર કરવી. સ્ટોર અને ઓર્ગેનાઇઝ કરવાનું કામ પણ ઓપરેટિંગ સિસ્ટમનું છે. બીજું કામ છે ઓપરેટિંગ સિસ્ટમનું ડિવાઇસ મેનેજમેન્ટ. કોઈ પણ ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસનું સુપરવિઝન ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. કોઈ પણ ડિવાઇસ જે છે જે કનેક્ટેડ છે કમ્પ્યુટર સાથે તે દરેકનું સુપરવિઝન કરવાનું કામ ડિવાઇસ ઓપરેટિંગ સિસ્ટમનું છે, જે ડિવાઇસ મેનેજમેન્ટનો પાર્ટ છે. એટલે જ્યારે પણ કીબોર્ડથી કોઈ પણ ઇનપુટ આપવામાં આવે છે તો તે ઇનપુટ છે હું કીબોર્ડમાં એ પ્રેસ કરું છું ત્યારે મોનિટર પર એ ડિસ્પ્લે થવો જોઈએ, તો તે કામ ઓપરેટિંગ સિસ્ટમનું છે. કોઈ પણ ડિવાઇસ ફેલ થાય એટલે કે બગડી જાય તો યુઝરને મેસેજ દ્વારા, મોનિટર પર એક મેસેજ દ્વારા જાણ કરવાનું કામ પણ ઓપરેટિંગ સિસ્ટમનું છે. ત્રીજું છે મેમરી મેનેજમેન્ટ. મેમરી એટલે રેમ, રોમ, કેશ, સીમોસ, આ બધી જે મેમરી છે તથા સેકન્ડરી મેમરી એટલે કે હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઈવ, સીડી, ડીવીડી, આ બધાને મેનેજમેન્ટ કરવાનું કામ તે ઓપરેટિંગ સિસ્ટમનું છે. કમ્પ્યુટરમાં રેમની સાઇઝ મુજબ મેમરીની ફાળવણી કરવાનું તથા અન્ય મેમરી સાથે રેમને સાંકળવાનું કામ ઓપરેટિંગ સિસ્ટમનું છે. રેમની સાઇઝ 2 GB કે 4 GB હોય એ પ્રમાણે જે પણ પ્રોગ્રામ આપણે કમ્પ્યુટરમાં ઓપન કરીએ તો તે પ્રોગ્રામને રેમમાં કેટલી સાઇઝ આપવી, કેટલી ફાળવણી કરવી મેમરીની તે ડિસાઇડ કરવાનું કામ ઓપરેટિંગ સિસ્ટમનું છે. તથા આપણે કોઈ ફાઇલ હાર્ડ ડિસ્કમાંથી ઓપન કરીએ છીએ, કોઈ ફાઇલ સીડીમાંથી ઓપન કરીએ અથવા પેનડ્રાઈવમાંથી ઓપન કરીએ તો જ્યારે પાછી આપણે તેને સેવ કરીએ તો હાર્ડ ડિસ્કની ફાઇલ છે તે હાર્ડ ડિસ્કમાં સેવ થવી જોઈએ. પછી જે પેનડ્રાઈવની ફાઇલ છે, જે આપણે ફાઇલ પેનડ્રાઈવમાં સેવ કરવાની છે તે પેનડ્રાઈવમાં જ સેવ થવી જોઈએ. આ બધું મેનેજમેન્ટ કરવાનું કામ ઓપરેટિંગ સિસ્ટમનું છે. ચોથું ટાસ્ક છે ઓપરેટિંગ સિસ્ટમનું પ્રોસેસ મેનેજમેન્ટ. પ્રોસેસ એટલે કે પ્રોગ્રામ. કોઈ પણ પ્રોગ્રામ જે આપણે કમ્પ્યુટરમાં ઓપન કરીએ તે પ્રોસેસ કહેવાય છે. કમ્પ્યુટરમાં બધી જ પ્રોસેસને ચાલુ કરવી, બંધ કરવી, સસ્પેન્ડ એટલે એને થોડો ટાઈમ માટે તે પ્રોસેસ વર્ક નહીં કરે, બરાબર.
મતલબ હું કોઈ એવું ઓવી પ્રોસેસ છે જે મેં ચાલુ કરી છે કે વર્ડમાં ટાઈપિંગનું કામ મેં ચાલુ કરેલું છે અને હું પછી તેને મિનિમાઇઝ કરી દઉં તો વર્ડમાં પછી ટાઈપિંગ ચાલુ રહેવાનું નથી, તો એ સસ્પેન્ડ ટેમ્પરરી સસ્પેન્ડ થયું એવું કહેવાય. અને જ્યારે પાછું હું વર્ડને મેક્સિમાઇઝ કરીશ પછી હું પાછી તેમાં ટાઈપિંગ કરી શકીશ. તો તે પ્રોસેસને આપણે રિઝ્યુમ કરી, અથવા તે પ્રોગ્રામને આપણે રિઝ્યુમ કર્યું છે તેમ કહેવાય. બરાબર. તો સસ્પેન્ડ અને રિઝ્યુમ તથા શેડ્યુલ. શેડ્યુલ એટલે એક સામટા વધારે પ્રોગ્રામ્સ ચાલુ છે, એક સામટી વધારે પ્રોસેસ ચાલુ છે, તો કઈ પ્રોસેસ છે તે પહેલાં એને એ વર્ક કઈ પ્રોસેસ છે પહેલાં પૂરી થવી જોઈએ, એના પછી કઈ બીજી પ્રોસેસ પૂરી થવી જોઈએ, કઈ ત્રીજી પ્રોસેસ પૂરી થવી જોઈએ, એ શેડ્યુલ કરવાનું કામ પણ ઓપરેટિંગ સિસ્ટમનું છે. ઓપરેટિંગ સિસ્ટમનું પાંચમું ટાસ્ક છે સિક્યોરિટી મેનેજમેન્ટ, એટલે સિક્યોરિટી પ્રોવાઈડ કરવી. કમ્પ્યુટરમાં જે માહિતી છે તેનો નાશ કે તેના ગેરકાયદેસર ઉપયોગ સામે સુરક્ષા આપવાનું કામ પણ ઓપરેટિંગ સિસ્ટમનું છે, જે સિક્યોરિટી મેનેજમેન્ટનો પાર્ટ કહેવાય છે. તો અહીં આપણે ઓપરેટિંગ સિસ્ટમ અને તેના કાર્યો વિશે માહિતી મેળવી છે. હવે આપણે આની પછી આપણે ઓપરેટિંગ સિસ્ટમના ફીચર્સ વિશે માહિતી મેળવીશું. થેન્ક યુ.